नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू। लास्ट लेक्चर नी अंदर आपणे बिंदु और विद्युत भार ना कारणे विद्युत स्थितिमान नो सूत्र मेळवेलु हतुं, जे हतुं वोल्टेज V बराबर K Q छेद मां R। बराबर छे, एवुं सूत्र आपणे मेळवी गयेला। हां बराबर, तो ज्यारे तमे आना दाखला गणशो एटले ध्यान शुं राखवानुं के जेटला विद्युत भारो होय એટલા તમને શું મળે વિદ્યુત સ્થિતિમાન મળે અને વિદ્યુત ભાર નિશાની સાથે લેવાનો। આર એટલે અંતર, તો કોનું અંતર? તો જે આ વિદ્યુત ભાર આપેલો છે એ વિદ્યુત ભારનું જે બિંદુએ સ્થિતિમાન મેળવવાનું છે ત્યાંથી અંતર। दाखलाओ शुरुआत करी तो सौथी पहला बुक नो दाखलो जोईए अने पछी एक बे एक्स्ट्रा दाखला गणीए। तो स्वाध्याय नो बीजो दाखलो एनी रकम वाँचो। स्वाध्याय नो बीजो दाखलो, एक षटकोण आपेल छे जेना दरेक खूणा ऊपर 5 माइक्रोकूलम विद्युत भार मुकेल छे। षटकोण आकार छे एटले 6 खूणाओ, जेना दरेक शिरोबिंदुओ ऊपर 5 माइक्रोकूलम विद्युत भार छे। अने 5 माइक्रोकूलम एटले 5 गुणिया 10 नी माइनस 6 કુલમ, આટલો વિદ્યુત ભાર તમને મૂકેલો છે। અને ષટકોણની બાજુની લંબાઈ તમને આપેલી છે 10 સેન્ટીમીટર, એટલે બાજુની લંબાઈ એને હું કહી દઉં આર ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર। તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખીએ, 10 ગુણ્યા 10 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 1 મીટર। शिरोबिंदु ए बी सी डी ई अने एफ दरेक ऊपर तमे आटलो विद्युत भार मूकेलो 5 माइक्रोकूलम, અને એનું કેન્દ્ર જે છે એને આપણે નામ આપી દઈએ ઓ। તો ઓ બિંદુ પાસે આપણે સ્થિતિમાન મેળવવાનું છે V at O। તો હવે સ્થિતિમાનનું સૂત્ર તમે જાણો છો KQ / R, પણ R એટલે શું લેવાનું? તો કે મારે અહીંયા જે વિદ્યુત ભાર છે એનું સ્થિતિમાન ક્યાં જોતું છે? ઓ બિંદુ પાસે જોતું છે। અને તમને અહીંયા અંતર આપેલું છે આવું બાજુની લંબાઈ, તો ષટકોણ ની અંદર આપણે ઓ બિંદુ પાસે સ્થિતિમાન જોતું હોય તો એ થી ઓ નું અંતર મૂકવું પડે, બી થી ઓ, સી થી ઓ, ડી થી ઓ, એવી રીતે। તો હમણાં મેં તમને કીધું હતું જેટલા વિદ્યુત ભાર હોય એટલા સ્થિતિમાન મળે, તો 6 વિદ્યુત ભારો છે એટલે આપણે લખીશું કે ઓ બિંદુ પાસે કુલ સ્થિતિમાન વી ઓ ઇક્વલ ટુ વી એ વી બી, એ ઉપરના વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન, બી ઉપરના વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન, સી ઉપરના વિદ્યુત ભારને લીધે, ડી ઈ અને એફ, આટલા સ્થિતિમાનો મળશે તમને। બરાબર, તો સ્થિતિમાનનું સૂત્ર મૂકીએ, એ ઉપર વિદ્યુત ભાર ક્યુ, બી ઉપર ક્યુ, સી ઉપર ક્યુ, એટલે અહીં મૂકી દઉં હું કે ક્યુ। તો અંતર કયું લેશો તમે? તો એ નું સ્થિતિમાન ક્યાં જોતું છે? ઓ બિંદુ પાસે, એટલે અંતર આવશે ઓ થી એ। એ મુજબ વીબીમાં ઓ થી બી અંતર વિદ્યુત ભાર અહીંયા ક્યુ જેટલો છે, અંતર ઓ થી, એ જ રીતે ઓ થી સી ઓ થી બી
O થી E અને છેલ્લે O થી F આ અંતરો તમારે લેવાનું થાય. હવે ભાઈચાર્સ અહીંયા તમારી પાસે સંમિત આકૃતિ છે એટલે તમને જે બાજુની લંબાઈ મળે છે એ જ આ અંતર મળે. જો અહીંયા આપણે દરેક બાજુને જોડીએ તો આ મુજબની આકૃતિ બને. સમબાજુ ત્રિકોણ બને. આ રહ્યો ને અહીં ખૂણાઓ 60 ના હોય. આ આર હોય તો આ માપે કેટલું થાય? આર. આવું આપણ આર જેટલું. એટલે બાય ચાન્સ અહીંયા આકૃતિ એ રીતની છે કે ભાઈ તમને દર વખતે જે બાજુની લંબાઈ લખી છે એ જ અંતર શિરોબિંદુથી કેન્દ્ર વચ્ચેનું મળે છે. આપણે બીજા દાખલાઓ જોશું તેમાં આવું નહીં આવે. એટલે આકૃતિ ઉપરથી ઓ થી એ, ઓ થી બી, ઓ થી સી, ઓ થી ડી, ઓ થી ઈ અને ઓ થી એફ ઇક્વલ ટુ અંતર આર આવું મળે છે આપણને. એટલે બધે હું આર 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 અને આર મૂકું તો દરેક પદ શું થઈ જાય? સરખા. કેટલી વખત થાય છે પદ? છ. એટલે વી એટ ઓ એટલે સીધું આપણે લખી શકીએ 6 ઇન્ટુ કે ક્યુ અપોન આર. સીધું જ અનુસાર રૂપ આપી દીધું આપણે. હવે કિંમત મૂક દો તો 6 ગુણ્યા કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત, ક્યુ ની કિંમત 5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત અને છેદમાં આર. તો આર તમને કેટલા આપેલા છે? 10 ની માઇનસ 1. આનો ગુણાકાર 9 ગુણ્યા 6 ગુણ્યા 5 એટલે 270. આનો આન્સર મળે છે 270. ઘાતનો હિસાબ કરી નાખો તો આ એક ઉપર જાય એટલે 10 ઘાત થઈ ગયા. 10 માંથી 6 ઘાત જતી 4 ઘાત વધે. પાછળ એકમ આવશે વોલ્ટે, ભૂલવાનું નહીં. તો આ ઓ બિંદુ પાસેનું આપણને શું મળી ગયું? કુલ વિદ્યુત સ્થિતિમાન. તો ધ્યાન તમે એ રાખશો કે અંતર લેવામાં બાજુનું માપ આપેલું હોય તો દરેક દાખલામાં બાજુનું માપ જ અંતર આવે એવું જરૂરી નથી. બીજા દાખલાઓ જોઈએ આપણે એટલે આઈડિયા આવશે. તો આ સ્વાધ્યાયનો એક દાખલો જે છે ટેક્સ્ટબુકનો એ પૂર્ણ અને આ પ્રકારના એક બે દાખલાઓ હજી જોઈ લીધી બરોબર જે એમસીક્યુમાં પૂછાતા હોય છે. તો બીજો દાખલો તો હવે જે છે એ એમસીક્યુ પ્રકારના છે. ટૂંકમાં મેથડ આ છે પણ દાખલાનો પ્રકાર બદલ્યો. આ ટૂંકમાં આકાર બદલાય અને આકાર બે ત્રણ જ ફેવરિટ છે ફિઝિક્સ ની અંદર પહેલા બીજા ચેપ્ટરમાં. કે કાં તો તમને સમબાજુ ત્રિકોણ આપે, કાં આઠકોણ ત્રિકોણ આપશે, અથવા ચોરસ આપશે અને સૌથી ડેન્જર સંભન એ પણ જોવા મળશે. તો આ જ પ્રકારનો એક દાખલો આપણે જોઈએ. ધારો કે આ મુજબ રકમ આપેલ છે કે એક ચોરસ છે અને ચારે શિરો બિંદુઓ છે અને કેન્દ્ર છે ઓ અને રકમ આવી રીતે છે ક્યુ એ, ક્યુ બી, ક્યુ સી અને ક્યુ ઇક્વલ ટુ 2 માઇક્રો કુલમ અને એ બી, બી સી, સી ડી અને એ ડી ઇક્વલ ટુ 8 મીટર. તો પ્રશ્ન એવો પૂછેલો છે કે ઓ બિંદુ પાસે સ્થિતિમાન કે આ રકમ છે દાખલા બરોબર છે. આવી રકમ તમને આપેલી છે કે એક ચોરસ આપેલ છે. આ ચોરસમાં દરેક શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર 2 માઇક્રો કુલમ, બાજુનું માપ 8 મીટર, તો કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલું? તો આને સોલ્વ કરીએ આપણે.
કે આ જે ચોરસ છે એમાં તમારે કેન્દ્ર પાસે સ્થિતિમાન ગોતવાનું છે. તો આપણે જે છે એ કેન્દ્રથી શિરોબિંદુ વચ્ચેના અંતરની જરૂર પડશે. એટલે પહેલા હું આ જે નામ છે એ આપી દઉં, એ બી સી અને ડી નામ. હવે સ્થિતિમાન ગોતવાનું ઓ બિંદુ પાસે, તમે આગળ જ કીધું તમે જેટલા વિદ્યુત ભાર એટલા સ્થિતિમાન, કેટલા વિદ્યુત ભારો દેખાય છે ચાર, એટલે ચાર સ્થિતિમાન આપણે લખી. તેથી કેન્દ્ર પાસે કુલ બીડી, અગાઉ કીધું મેં તમને પોટેન્શિયલ ડિફરન્સ એટલે સ્થિતિમાન, તો આ શબ્દ તમે ટૂંકમાં વાપરી શકો. ઓ પાસે કુલ સ્થિતિમાન ઇક્વલ ટુ ચારે વિદ્યુત ભાર શિરો બિંદુ ઉપર, એટલે વી એ વીબી વીસી અને વીડી. મૂકો સૂત્ર, તો વિદ્યુત ભારો તો સમાન જ છે, ક્યુ એ ક્યુ બી ક્યુ સી અને ક્યુ, એટલે એની જગ્યાએ હું સંજ્ઞા એ કોમન રાખી લઉં ક્યુ, બરોબર. તો અહીંયા હું હવે બધે ક્યુ જ મૂકીશ, તો કે ક્યુ છેદમાં અંતર. તો ઓ પાસે સ્થિતિમાન જોતું છે કયા વિદ્યુત ભારને લીધે, એ ઉપરના વિદ્યુત ભારને લીધે. આના કારણે મારે અહીંયા સ્થિતિમાન જો ઓ પાસે, તો અંતર આપણે મૂકીશું ઓ થી એવું ને એવું. બી ઉપર વિદ્યુત ભાર ક્યુ જ છે, પણ એના વિદ્યુત ભારને લીધે ઓ પાસે સ્થિતિમાન જોતું છે, એટલે ઓ થી બી પ્લસ કે ક્યુ ઓ થી સી અને પ્લસ કે ક્યુ ઓ થી ડી. તો હવે તમારે આ અંતર ગોતવા જવા પડે. અગાઉના દાખલામાં ઓટોમેટિકલી તમને આ અંતર આપેલા છે, કારણ એ હતું ષટકોણ, અને ષટકોણમાં બાજુની લંબાઈ હોય ને એ જ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર હોય, તો આમાં તમારે ગોતવું પડશે. અંતર ગોતવા માટે શું કરશો, તો જ્યાં સુધી આ સમીકરણ નંબર એક કહી દઈએ આપણે. તો હવે આ ચોરસની અંદર આ થાય વિકર્ણ એ થી સી, આ પણ વિકર્ણ બી થી ડી. આપણે શું જોતું છે, વિકર્ણનું અર્ધમાં. તો ત્રિકોણ એ સી ડી ની અંદર પાયથાગોરસનો પ્રમેય તમે લાગુ કરો. ત્રિકોણ એ સી ડી માં પાયથાગોરસના પ્રમેય મુજબ વિકર્ણનો વર્ગ એટલે એ સી સ્ક્વેર ઇક્વલ ટુ એ ડી સ્ક્વેર પ્લસ સી ડી સ્ક્વેર ઇક્વલ ટુ એ થી ડી, એ આપેલું છે આઠ, આઠ નો વર્ગ ચોસઠ વત્તા ચોસઠ એટલે એકસો ને અઠ્યાવીસ, બરોબર. એકસો અઠ્યાવીસ નું વર્ગમૂળ તમારે કાઢવું હોય તો ચોસઠ દુ એકસો અઠ્યાવીસ થાય. ચોસઠ નું વર્ગમૂળ, ચોસઠ નું વર્ગમૂળ થશે આઠ અને બે નું વર્ગમૂળ રૂટ મીટર. તો આ તો આપણને વિકર્ણ નું માપ મળે એસી, એટલું ને એટલું શું હોય બી થી ડી. પણ આપણે કયા માપની જરૂર છે, આવડા એટલે કે વિકર્ણ કરતા અડધા, તો વિકર્ણ કરતા અડધું માપ એટલે આનું અડધું કરી નાખો. તેથી એ થી ઓ કહેવામાં આવે, બી થી ઓ હોય, સી થી ઓ હોય કે ડી થી ઓ હોય ઇક્વલ ટુ શું લખાય, તો કે એટ રૂટ ટુ અપોન ટુ, તો છેદ બે એટલે ચાર વર્ગમૂળમાં બે, એટલે આ માપ આપણને મળે ફોર અંડર રૂટ ટુ મીટર. હવે અહીંયા દરેક માપ તમને કેવા મળે છે સરખા, એટલે આ ચારે ચાર પદ શું થઈ ગયા સરખા, એટલે સીધું હું શું લખીશ ચાર કૌંસ ની અંદર કે ક્યુ ના છેદમાં ફોર અંડર રૂટ ટુ અને પછી તમારી કિંમત મૂકવાની. તો આ દાખલો ગણવાનો મિનિંગ માત્ર એટલું કે તમને દાખલાની અંદર બાજુની લંબાઈ ડેફિનેટલી આપેલી હશે, પણ દર વખતે બાજુની લંબાઈ તમે અહીંયા મૂકો એવું જરૂરી નથી. બુકના દાખલામાં આપણે હમણાં એવું કર્યું, પણ એ આકાર અલગ હતો, એટલે તમારે ધ્યાન શું રાખવાનું કે અહીંયા અંતર કોનું લેવાનું, તો જે વિદ્યુત ભારનું સ્થિતિમાન તમારે જે બિંદુએ ગોતવાનું તે બિંદુથી અંતર. જેમ કે મારે એ પર વિદ્યુત ભાર છે કેટલો છે, તો કે બે માઇક્રોકુલમ, એનું સ્થિતિમાન ક્યાં ગોતવું છે ઓ બિંદુ પાસે, તો કોનું અંતર લેવાનું એ થી ઓ, બરોબર. આગળ કિંમત મૂકીને દાખલો આપણે પૂર્ણ કરીએ. એક દાખલો હું તમને જાતે કરવા માટે આપીશ, એની હિંટ તમને કહી દઈશું, બરોબર છે.
એટલે તમારે જાતે ગણવાનો. આ એમસીક્યુ માં પૂછાય એવા પ્રશ્નો છે. તો આનો આન્સર લાવી આપણે. વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ્બ છે. તેથી સમીકરણ 1 માંથી મત મૂકતા ઓ બિંદુ પાસેનું સ્થિતિમાન ઇક્વલ ટુ 4 કૌંસની અંદર KQ છેદમાં અંતર. અંતર કેટલું મળ્યું આપણને? તો 4√2. અહીંયાથી 4 અને 4 કેન્સલ થઈ જાય. બાકીની કિંમત મૂકો, K ની કિંમત 9 × 10⁻¹, ક્યુ ની કિંમત 2 × 10⁻⁶ છેદમાં આવશે √2. તો આ એક વખત √2 અહીંયા આવશે એટલે આન્સર મળશે 9√2 અને 10 ની ઘાત થશે 3. એકમ સ્થિતિમાન છે એટલે એકમ આવશે વોલ્ટેજ. આ જવાબ થઈ ગયો, બરોબર છે? તો આવો જ એક દાખલો હું તમને ક્લાસ વર્ક ની અંદર ગણવા આપું છું, જે તમારે ફેર બુક ની અંદર જ ગણવાનો છે. તો એક સમબાજુ ત્રિકોણ છે, એના બાજુની લંબાઈ 2 મીટર છે અને દરેક શિરોબિંદુ ઉપર 2 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભાર છે. તો કેન્દ્ર પાસે પોટેન્શિયલ ડિફરન્સ કેટલું? આ તમારે જાતે ગણવાનું. હિન્ટ તમને આપી દઉં, સમજાવી દઉં કે કઈ રીતે આવશે. તો સમબાજુ ત્રિકોણ આ રીતે હોય. એ બી સી જેની બાજુની લંબાઈ મને આપી દીધી છે 2 મીટર અને આ છે એનું કેન્દ્ર જે છે ઓ. તો હવે તમે સ્થિતિમાન ગોતશો તો સ્થિતિમાન તમને કેટલા મળશે? VA VB VC. પ્રશ્ન ક્યાં આવશે કે ભાઈ મારે કેન્દ્ર થી શિરોબિંદુ વચ્ચેનું અંતર ગોતવું છે. તો કેન્દ્ર થી શિરોબિંદુ વચ્ચેનું અંતર તમારે જોતું હોય OA, OB અને OC. આ ક્યાંથી ગોતશો તમે? કેન્દ્ર થી શિરોબિંદુ વચ્ચેનું અંતર. તો એના માટે તમારે શું કરવાનું કે ભાઈ આ જે ત્રિકોણ છે એની અંદર બીજો એક કાટકોણ ત્રિકોણ બનાવી દો. સમબાજુ ત્રિકોણ છે એટલે આખો ખૂણો 60 નો હોય તો આ ખૂણો બને 30 ડિગ્રી, બરોબર? અહીંયા હું નામ આપી દઉં છું પોઈન્ટ બી. તો તમે આ કાટકોણ ત્રિકોણ ની અંદર બી થી ઓ ગોતવા માંગો છો એટલે કરંટ. તો તમારી પાસે બે વિધેયો, સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે હવે હું અહીંયા કયું વિધેય વ્યાખ્યાયિત કરશું કે જો સામેની બાજુ લો તો આ માપ આપણી પાસે છે નહીં, પણ પાસેની બાજુનું માપ છે. બી થી ડી નું માપ કેટલું થાય? 2 મીટરનું અડધું, એટલે આપણે કોસ 30 વ્યાખ્યાયિત કરશું. કોસ 30 બરાબર પાસેની બાજુ, પાસેની બાજુ એટલે બી થી ડી, અને કર્ણ ઓ થી બી. બી થી ડી નું માપ કેટલું થશે? તો 2 મીટર છે અને અડધો એટલે કે 1 મીટર.
छेद में ओ थी बी, तेथी ओ थी बी बराबर एक मीटर छेद में कॉस त्रीस, कॉस त्रीस की कीमत कितनी होय रूट थ्री बाय टू, साइन साइन होय एटलू ज कॉस त्रीस थाय ने, तो छेद नो छेद अंश में आवतो रहे एटले मळे टू बाय रूट थ्री मीटर। तो एटलू ज माप मने ओ थी ए नु मळशे, एटलू ज माप ओ थी सी नु मळशे। विद्युत भार तमने सरखा आपेला छे सोल्यूशन प्रकार, तो आने जाते कम्प्लीट करने आंसर लावा स्थिति लगता त्यार पछी आगळ वधीए। तो हवे नवीन प्रकारना दाखला जोईए। तटस्थ बिंदु एने लगता दाखला, तो पहला तटस्थ बिंदु एटले शुं एनी जानकारी आपी। तटस्थ बिंदु एटले नल पॉइंट, नल पॉइंट એટલે એનો મતલબ એવો થાય કે ત્યાં કોઈ હોય નહીં, બધી રાશિઓ એ બિંદુએ શું થઈ જતી હોય ઝીરો, તો એને વખત દાખલાઓ આપણે જોઈએ, પણ એના પહેલા એની માહિતી આપી। तटस्थ बिंदु એટલે કેવું બિંદુ, તો કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરનું એવું બિંદુ કે જ્યાં કુલ સ્થિતિમાન એટલે કે પરિણામી સ્થિતિમાન શૂન્ય મળતું હોય તે બિંદુને તટસ્થ બિંદુ કહેવાય। એટલે તમને બે વિદ્યુત ભારને જોડતી રેખા આપી હશે, બે વિદ્યુત ભારને જોડતી રેખા એટલે કે અહીંયા એક વિદ્યુત ભાર હોય, અહીંયા બીજો વિદ્યુત ભાર હોય, આને જોડતી રેખા એટલે આવી આના ઉપરનું એવું બિંદુ કે જ્યાં પરિણામી સ્થિતિમાન શું થઈ જતું હોય ઝીરો। એટલે એક વસ્તુ ક્લિયર છે કે એક વિદ્યુતભાર તમને ધન આપ્યો હશે, બીજો વિદ્યુતભાર શું આપ્યો હશે ઋણ, કારણ કે ધન વિદ્યુતભારનું સ્થિતિમાન શું હોય ધન, અને ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન કેવું હશે ઋણ હશે। તો આપણે શું કરવાનું પરિણામી ઝીરો, એટલે તમારે એવું કરવાનું કે ભાઈ ધન વિદ્યુતભારનું સ્થિતિમાન જે છે એ મોટું, ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન છે એ નાનું, તો આપણે એવું બિંદુ ગોતવાનું બે સ્થિતિમાન એ બિંદુએ કેવા થઈ જવા જોઈએ સરખા, એટલે સરખા થઈ જાય તો કુલ સ્થિતિમાન શું થઈ જાય ઝીરો। તો એવું બિંદુ ધારો કે તમને અહીંયા ક્યાંક મળે બરોબર, તો આપણે એ બિંદુ ફરજિયાત ક્યાં હશે અહીંયા હશે, બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર, અહીં ઉપર નહીં અહીં જોવા ન મળે, બે વિદ્યુત ભારને જોડતી શું હોય રેખા ઉપર જ। અને એનો એક નિયમ છે કે તટસ્થ બિંદુ જે છે એ મૂલ્યની દ્રષ્ટિએ નાનો વિદ્યુત ભાર હોય ને એની નજીક જ જોવા મળે, આ એનો નિયમ છે, એનું સ્થાન છે, મૂલ્યની દ્રષ્ટિએ નાનો વિદ્યુત ભાર હોય એની નજીક તમને એ બિંદુ જે છે એ શું થાય જોવા મળશે। એની ચર્ચા હું કરીશ કે ભાઈ તટસ્થ બિંદુ એ હંમેશા મૂલ્યની દ્રષ્ટિએ
નજીક જ મળે. આ નિયમ છે, ધ્યાનથી સમજજો. મૂલ્યની દ્રષ્ટિએ નાનો વિદ્યુતભાર કીધો છે, નિશાનીની દ્રષ્ટિએ નહીં. મેચ પ્રમાણે વિચારો તો ઋણ વિદ્યુતભાર શું ગણાય? નાનો. પણ મેચ પ્રમાણે જ વિચારવાનું. મૂલ્યની દ્રષ્ટિએ એટલે આંકડાથી આવી જાય. એટલે માઇનસ આઠ અને બે આવ્યો હોય બરોબર, તો માઇનસ આઠ અને બે માંથી નાનો વિદ્યુતભાર કોણ થયો? માઇનસ આઠ ન થાય, શું થાય? બે થશે. મેથ્સની દ્રષ્ટિએ વિચારો તો માઇનસ આઠ, પણ એની દ્રષ્ટિએ નથી વિચારવા. મૂલ્યની દ્રષ્ટિએ એટલે આંકડાકીય રીતે નાનો વિદ્યુતભાર તમારે નક્કી કરવાનો. શું કામ? તો સ્થિતિમાનનું સૂત્ર આવું હોય, અને જેનું મૂલ્ય વધારે, જે વિદ્યુતભારનું મૂલ્ય વધારે એનું સ્થિતિમાન વધુ, તો મારે આને ઘટાડવા માટે શું કરવું પડે? વિદ્યુતભાર ઘડી ઘડી એક વાર નથી. એટલે આપણે શું કરશું? ભાઈ, જે વિદ્યુતભારનું મૂલ્ય વધારે છે ત્યાંથી તમે દૂર જતા જાઓ, એટલે અંતર વધારતા જાઓ, તો આ સ્થિતિમાન ઓટોમેટિક શું થાય? ઘટતું જાય. અને જે વિદ્યુત ભાર નાનો હોય, ધારો કે આનું મૂલ્ય પહેલેથી નાનું છે, તો એનું સ્થિતિમાન શું મળે? નાનું. એટલે આમાં આપણે જે કહ્યું, તમે દૂર જતા જાઓ છો, મોટું સ્થિતિમાન ધીમે 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 ઘટે. અને જે મૂલ્ય વિદ્યુત ભારની દ્રષ્ટિએ નાનો છે, એનું સ્થિતિમાન નાનું છે, મારે એને મોટું કરવું પડશે, વધારવું પડશે. એટલે એ પહેલેથી તળિયે, તો એને ઊંચું લાવવા માટે શું કરશું? તો અંતર જે છે એ ઘટાડો. અંતર ઘટાડશો તો એનું મૂલ્ય વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. તો એક સમય આવો, એક ઘટે ઘટે ઘટે, એક વધે વધે વધે, એક સમય થી શું થઈ જાય? સરખા. એટલા માટે તમને તટસ્થ બિંદુ હંમેશા મૂલ્યની દ્રષ્ટિએ નાના વિદ્યુતભારની નજીક મળે. બરોબર. તો આ બાબત જે છે એ તમારે યાદ રાખવી પડશે. અને હવે આપણે દાખલો જોઈએ એટલે તમારા મગજની અંદર જે પણ તકલીફો છે એ દૂર થઈ જાય. તો સૌથી પહેલા સ્વાધ્યાયનો પહેલો દાખલો એની રકમ વાંચો. સ્વાધ્યાયનો પહેલો દાખલો બરોબર. એની રકમ જુઓ તમે, તો એમાં તમને શું કીધેલું છે, શું આપેલું છે? કે બે વિદ્યુતભાર આપેલા છે, એકનું મૂલ્ય છે 5 ગુણ્યા 10 ની માઇનસ 8 અને બીજાનું મૂલ્ય છે માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8. સ્વાધ્યાયનો 2.1. તો પહેલા પહેલું જ કામ તમારે આકૃતિ બનાવવાનું કરી દેવાનું. એક Q1 હોય, આકૃતિ કોમન આવશે, અને બીજો હોય વિદ્યુત ભાર ક્યુ. આ બંને વચ્ચેના અંતરને નામ આપી દેવાનું. તો બે વચ્ચેનું અંતર ધારો કે આપણે લઈ લઈએ આર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે આર જેટલું છે. હવે રકમમાં તમને વિદ્યુત ભારો આપ્યા છે 5 ગુણ્યા 10 ની માઇનસ 8 માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 Q1 બરાબર. પાંચ ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ, Q2 બરાબર માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 કુલમ. અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તો કે આર બરાબર કેટલા આપ્યા છે? 16 સેન્ટીમીટર બે વચ્ચેનું અંતર. તો હવે રકમમાં એવું કીધું કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર કયા બિંદુએ તમને સ્થિતિમાન શૂન્ય મળે, એટલે અલ્ટિમેટલી તમને તટસ્થ બિંદુ ગોતવાનું કીધું છે. તો મેં કીધું એમ, જે નાનો વિદ્યુત ભાર દેખાય આ બે માંથી, મૂલ્યની દ્રષ્ટિએ નાનું કોણ? મૂલ્યની દ્રષ્ટિએ નાનું એટલે પાંચના તગડામાં નાનું કોણ? તગડો. તો Q2 છે, Q2 ની આજુ અને બાજુ બે ટપકા કરી નાખો. અહીંયા તમે એક ટપકું વિચારો, આ પોઈન્ટ A, તો આ પોઈન્ટ A કોની નજીક છે? Q2 ની, એટલે નાના વિદ્યુતભારની. પણ હજી એક બિંદુ નાના વિદ્યુતભારની નજીક આવે, અહીંયા આ પોઈન્ટ B, બે વિદ્યુતભારને જોડતી રેખા ઉપર મૂળ બિંદુ થયો, અને આ ક્યાં છે? નાના વિદ્યુતભારની નજીક જ છે. જો આ B બિંદુ Q2 થી નજીક, પણ Q1 થી ક્યાં આવે? દૂર. તો આપણે નિયમ પ્રમાણે નાના વિદ્યુતભારની નજીક ટપકા કરવાના, અને પાછા ક્યાં આવવા જોઈએ? જોડતી રેખા ઉપર. હું કેમ કે અહીંયા ટપકું કરી નાખો, એ નજીક છે, અહીંયા ટપકું કરી નાખો, એ નજીક, પણ એ બે વિદ્યુતભારને જોડતી રેખા ઉપર છે નથી, તો આ નહીં. એટલે તમારે સિમ્પલ ભાષા, જે નાનો વિદ્યુતભાર હોય એની આજુ
અને એની બાજુ બે ટપકા કરી નાખો બરોબર સમજાય આટલી બાબત નાના વિદ્યુતભારની આજુ અને બાજુ બે ટપકા આપણે કરી નાખ્યા ચલો હવે આ અંતર મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ ડિસ્ટન્સ ને હું નામ આપી દઉં છું ધારો કે x1 અને આને હું નામ આપી દઉં x2 તો આપણે x1 એ મેળવવાનું છે અને x2 પણ મેળવવાનું છે x1 પણ ગોતો અને x2 પણ મેળવો તો હવે શરૂઆત કરીએ x1 અને x2 મેળવવાની કે પહેલા હું વાત કરું માત્ર ને માત્ર a બિંદુની ધ્યાનથી સમજતા જાય ચલો આ ત્રણ બાબત તો ખ્યાલ આવી ગઈ ડેટા લખો આકૃતિ કોમન નાનો વિદ્યુતભાર ગોતી આજુ બાજુ બે ટપકા કરી નાખો x1 x2 નામ આપો એ બિંદુની વાત કરો ને ધ્યાન નહીં જોવા નીચે જ નહીં અને કાઢ નાખો નથી એ બિંદુની વાત કરો તો એ બિંદુ પાસે કુલ સ્થિતિમાન મિત્રો શું હશે 0 કારણ કે એ બિંદુ એવું છે કે જ્યાં કુલ સ્થિતિમાન શું થઈ જાય છે શૂન્ય એટલે કે નલ પોઈન્ટ છે એટલે હું લખીશ કે ભાઈ v એટ a ઇક્વલ ટુ 0 કેટલા સ્થિતિમાન મળે તો હમણે મેં કીધું તું જેટલા વિદ્યુત ભારો એટલા સ્થિતિમાન મળે કેટલા વિદ્યુત ભારો છે 2 એટલે હું લખીશ v1 v2 મસ્ટ બી ઇક્વલ ટુ 0 v1 નું સૂત્ર મૂકો એટલે આના લીધે ઉદ્ભવ સ્થિતિમાન તેથી k q1 છેદમાં અંતર તો q1 નું સ્થિતિમાન તમારે ક્યાં ગોતવું છે કોની વાત કરી રહ્યા છીએ એ બિંદુ q1 નું સ્થિતિમાન એ બિંદુએ જોતું છે તો અંતર લેવું પડે q1 થી a નું અંતર સમજાય q1 થી a નું અંતર તમારે લેવું પડશે તો q1 થી a નું અંતર શું મૂકશો બોલ આકૃતિમાં આ અંતર છે r એમાં હું x1 બાદ કરી દઉં તો q1 થી a નું અંતર મને મળે એટલે r x1 તો અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે જો અંતરમાં લોચા માર્યા તો ગયા q1 નું સ્થિતિમાન જોતું છે a બિંદુ પાસે તો q1 થી a વચ્ચેનું અંતર લેવાનું જે છે r x1 પ્લસ v2 એટલે q2 વિદ્યુતભારનું સ્થિતિમાન એટલે kq2 તો kq2 q2 નું સ્થિતિમાન ક્યાં જોતું તમારે a બિંદુની ચર્ચા છે એટલે q2 નું સ્થિતિમાન a પાસે તો q2 થી a નું અંતર કેટલું દેખાઈ રહ્યું છે x1 એટલે છેદમાં x1 which is equal to also 0 આ બંને માંથી k જે છે એ કોમન કાઢી લો તેથી k નીકળી જશે કોમન અને a ક્યાં જતો રહે k કોમન નીકળી સામે સેટ 0 ના છેદમાં એટલે વધશે q1 ના છેદમાં r minus x1 plus q2 ના છેદમાં x1 which is equal to 0 અને હવે આપણે કિંમત મૂકશું કિંમત મૂકવાની બિલકુલ ઉતાવળ કરવાની થતી નથી તો હવે કિંમત મૂકીને આપણે આગળ વધી ચલો આમાં ખ્યાલ આવી ગયો કરવાનું કઈ નથી સરસ મજાની આકૃતિ દોર નાખો q1 q2 r દેખાડી દો પછી નાનો વિદ્યુત ભારો ઈગો તો એની આજુ એક ટપકું એની બાજુ એક ટપકું x1 x2 એક બિંદુની ચર્ચા કરો કે બીજા બિંદુને નેગ્લેક્ટ કરો જોવાનું નથી va બરાબર 0 v1 v2 બે વિદ્યુત ભાર છે અંતરમાં ખાસ ધ્યાન રાખજો q1 નું સ્થિતિમાન a પાસે એટલે r - x1 q2 નું a પાસે એટલે કે x2 અને હવે આપણે કિંમતો મૂકી હજી b બિંદુની ચર્ચા બાકી બાકી તો હવે આપણે કિંમત મૂકી તો આપો મેં કીધું એમ વિદ્યુત ભારો જે છે મિત્રો આ ચેપ્ટરની અંદર નિશાની સાથે લેવાના થશે કારણ સ્થિતિમાન અદિશ રાશિ છે સદિશ નથી સદિશ હોત તો આપણે નિશાન બગલે મૂલ્ય બરાબર તો વિદ્યુત ભારો નિશાની સાથે મૂકીએ q1 ની કિંમત આવે 5 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં r ની જગ્યાએ 16 માઇનસ x1 પછી તમે અહીંયા q2 ની કિંમત મૂકો તો વચ્ચે પ્લસ છે પણ આ માઇનસ આવે ને એટલે અહીંયા પ્લસ અત્યારે એમ ના રાખીએ ચલો પણ આ છે માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં
एक्स वन इक्वल टू जीरो आ बे माथी हजी कॉमन निकले 10 नी माइनस 8 અને પ્લસ માઇનસ માઇનસ તો 10 ની માઇનસ 8 કૌંસ ની અંદર 5 ના છેદ માં 16 માઇનસ x1 પ્લસ માઇનસ માઇનસ 3 ના છેદ માં x1 ઇક્વલ ટુ 0 આ જતું રહે છેદ માં તેથી 5 ના છેદ માં 16 માઇનસ x1 માઇનસ 3 ના છેદ માં x1 ઇક્વલ ટુ 0 આ સામે સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય તો 5 ના છેદ માં 16 માઇનસ x1 ઇક્વલ ટુ 3 ના છેદ માં x1 આનો સાદુરૂપ આપી દો એટલે x1 નો જવાબ તમને મળશે આ લખી આપણે x1 બરાબર 5x1 बराबर 16 करी 48 माइनस 3 x1 એટલે 8 x1 થઈ જશે ઇક્વલ ટુ 48 તો x1 બરાબર મળશે 24 સેન્ટીમીટર આ જવાબ બરાબર કોનો જવાબ આવ્યો માત્ર એ બિંદુ આ બિંદુ તમને અહીંયાથી 24 સેન્ટીમીટર અંતરે મળે છે આ સેન્ટીમીટર માં તો નહીં પણ યાદ રાખો પાછળ જવાબ જોશો તો 40 આવ્યો છે એટલે અમુક તરત મેસેજ કરશે પાછળ સાહેબ તમારો જવાબ ખોટો આવે તો અમારી ભૂલ કાઢવાનો દટો હું ટૂંકમાં બરોબર એટલે પહેલા શાંતિથી મગજ દોડાવો કે ભાઈ આ અંતર ગોતું છે ને એ q2 થી ગોતું છે q2 થી એટલે કે નાના વિદ્યુતભાર થી તો તમે જે જવાબ ગોતેલો છે એ q2 થી અંતર છે બરોબર અને પાછળ જે જવાબ આપ્યો છે એ જવાબ આપ્યો છે q1 થી અંતર તમારે જોવું હોય તો ચેક કરી લેવાનું છૂટી q2 થી અંતર કેટલું મળ્યું તમને 24 q1 થી ગોતવું હોય મારે અહીંયાથી a નું અંતર તો r માંથી x1 શું કરવા પડે બાદ કરવા પડે r કેટલો હતો 16 અને x1 તમને મળે છે 24 અહીંયા 48 મળ્યું 5 x1 ઇક્વલ ટુ 48 48 ભાગ્યા 6 સેન્ટીમીટર સોરી અહીંયા 6 આવે છે પાછળ તમે જવાબ જોશો તો કંઈક અલગ આવે છે બરાબર પણ હવે આ 6 સેન્ટીમીટર મળ્યું તમને એ અહીંયાથી અંતર છે q2 થી 6 સેન્ટીમીટર અહીંયાથી અંતર જોતું હોય તો કેટલું તો કે r - x1 r એટલે કે 16 - x1 એટલે 6 તો પાછળ જવાબ આવ્યો હશે 10 સેન્ટીમીટર તો બે સાચા છે જવાબ તમારે જે જવાબ મળશે q2 થી કારણ તમે નાના વિદ્યુતભારથી અંતર લો છો એટલા માટે બરોબર એટલે પરીક્ષાની અંદર તમે કોઈ પણ જવાબ લો સાચો પડે q2 થી ગોતો q1 થી ગોતો ડઝન્ટ મેટર અહીંયાથી એ બિંદુ તમારું આ કામ કાજ પૂર્ણ હવે આપણે ચર્ચા કરશું કોની પોઈન્ટ બી તો એની ચર્ચા કરી અને આને આ રિપીટ હવે વળી પાછું તો તટસ્થ બિંદુ વાળા દાખલાઓ જે છે પૂછાતા હોય છે તો જેમ એ બિંદુ માટે ગણતરી કરી એવી જ રીતે હવે બી બિંદુ માટે ગણતરી કરવાની તો બી બિંદુ માટે બી બિંદુ એ તટસ્થ બિંદુ જ છે એટલે હું લખીશ વી એટ બી ઇક્વલ ટુ ઓલસો 0 સ્થિતિમાન તો હજી એ કેટલા મળે બે જ મળે વી વન વી ટુ પ્લસ 0 v1 એટલે પહેલા વિદ્યુતભારનો સ્થિતિમાન છેદમાં અંતર શું મૂકશો તો આકૃતિ આ રીતે હતી q1 q2 અને b બિંદુ જે છે ને અહીંયા આ અંતર શું હતું x અને આ અંતર r a ની ચર્ચા નથી કરતા એટલે એને જવા દો તો q1 નું સ્થિતિમાન b આગળ જોતું છે અંતર મુકાય r પ્લસ x2 અંતર જ બદલાય છે r પ્લસ x2 plus kq2 આનું સ્થિતિમાન જોતું છે b બિંદુ પર છે તો અંતર આવે x2 equal to 0 k કોમન કાઢો 0 છેદમાં જવા દો q1 ના છેદમાં r plus x2 plus q2 ના છેદમાં x2 equal to 0 કિંમત મૂકો q1 ની કિંમત 5 ગુણ્યા 10 ની માઇનસ 8
आर ની કિંમત 16 વત્તા h2 પ્લસ q2 ની કિંમત માઈનસ 3 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદમાં x2 ઇક્વલ ટુ 0 વળી પર 10 ની માઈનસ 8 જે છે એ શું થઈ જશે કોમન નીકળી જશે તો 10 ની માઈનસ 8 કોમન કાઢો दस नी माइनस आठ अपने कॉमन काढ़ी अंदर बदे पांच ना छेद में सोल प्लस एक्स प्लस माइनस माइनस त्रण ना छेद में एक्स इक्वल टू जीरो दस नी माइनस आठ कॉमन काढ़ी और जीरो छेद में जवा दीजिए ले आओ मैं आ जमणी बाजु जतु रहे तो पांच ना छेद में सोल प्लस एक्स इक्वल टू त्रण ना छेद में एक्स करो चौकड़ी गुणाकार 5x2 इक्वल टू 16 दू 32 16 तरी 48 प्लस 3x2 3x2 आ साइड आ 2x2 इक्वल टू 48 તેથી x2 બરાબર 24 સેન્ટીમીટર તો આ બીજા તટસ્થ બિંદુનું અંતર મળે અને આ પણ નાના વિદ્યુત ભારથી જ મળે યાની કે q2 થી જ બરાબર તો આકૃતિ તમને યાદ હોય આકૃતિ આવી રીતે હતી q1 q2 અને b પોઈન્ટ અહીંયા આ હતો આ અંતર x2 હતું તો આ તમને મળ્યું 24 x1 થી જોતું હોય તો સોરી q1 થી તો q1 થી આ અંતર કેટલું થાય તો આ અંતર કેટલું હતું r r એટલે કે 16 તો 16 વત્તા 24 40 પાછળ જવાબ આવે તો 40 બરાબર એટલે આન્સર તમે જ્યારે પણ લખો તો તમારે ચેક કરી લેવાનું ભાઈ ક્યાંથી અંતર તમને જવાબમાં આપેલું છે અને ક્યાંથી અંતર તમે ગોતું છો અંતર તમને વિદ્યુત ભારમાંથી ગમે યાદ ગોતી શકો તો અહીંયા વાર્તા થાય પૂરી તટસ્થ બિંદુની એટલે એક જ દાખલામાં તમને આન્સર કેટલા મળશે 2 હકીકતમાં 4 મળશે આનું q2 થી અંતર q1 થી આવે એટલે 2 થી આ u q2 થી હજી q1 થી મળે આમ 4 જવાબ મળે પણ તમે 2 જવાબ લખો 4 તો તટસ્થ બિંદુની ચર્ચા એ થઈ હજી એવો એક દાખલો છે પણ આપણે ગણીશું સોમવારના લેક્ચરમાં બરોબર તો આની અંદર કંઈ હતું નહીં નાનો વિદ્યુત ભાર હતો મૂલ્ય દ્રષ્ટિએ એની આજુ એક ટપકું બાજુ એક ટપકું અને પછી મંડી ભળો v1 v2 કિંમત મૂકો ને જવાબ લઈ નાખો બરોબર છે આની હું તમને શોર્ટકટ પણ આપીશ પણ નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે ટ્રાય કરવું હોય તો એક ઉદાહરણ છે ઉદાહરણ લગભગ 2.1 કે 2.2 એક એક્ઝામ્પલ છે એમાં પણ તટસ્થ બિંદુ ગોતવાનું કીધું છે તો આ દાખલો તમે લખી લો પછી એ એક્ઝામ્પલ લ્યુ પ્રેક્ટિસ માટે ટ્રાય કરજો આપણે સોમવારના લેક્ચરમાં એ એક્ઝામ્પલ પણ ગણાવશું અને આવા દાખલાઓ એમસીક્યુમાં પૂછાય તો શોર્ટકટ કઈ રીતે વાપરવી એ શોર્ટકટ આપશું તમને જેથી એમસીક્યુમાં તમારે વિધિન એકાદ મિનિટ જવાબ આવી જાય બરાબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર